चैप्टर नंबर 7 जावा बेसिक ओके बेसिक ऑफ जावा अबे यहाँ दी तमारो प्रैक्टिकल ओरिएंटेड कंसेप्ट पन स्टार्ट था से अने जावा प्रोग्रामिंग प्रोग्रामिंग लैंग्वेज पन यहाँ दी तमारी स्टार्ट था से 10th स्टैंडर्ड में तमे लोग कोई कंप्यूटर सब्जेक्ट नहीं ली तो है तो कई वन तो नहीं हूँ तमने एकदम स्क्रैच लेवल पर थी ओके स्क्रैच एटले के जीरो लेवल पर थी जावा प्रोग्रामिंग स्टार्ट करीश ओके हूँ तमने तमारी बुक ना अंदर जो प्रेक्टिकल है ये तो समझाश ज એની સાથે સાથે જે પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે જેનાથી તમને જાવાનો બેઝિક ખબર પડશે જાવાનો બેઝ ખબર પડશે એ પ્રેક્ટિકલ પણ હું તમને સમજાવતો જઈશ તો હવેથી તમારે લેક્ચરમાં બુક અને પેન લઈને બેસવાની હેબિટ રાખવાની છે કેમ તો જે પ્રેક્ટિકલ પ્રોગ્રામ હું કરાવીશ એ પ્રેક્ટિકલ પ્રોગ્રામ તમારે તમારી બુકમાં લખવાનો છે અને મને એનો ફોટો પાડીને તમારે મોકલવાનો છે તો ચેપ્ટર નંબર 7 જાવા બેઝિક્સ રાઈટ જાવા સૌથી પહેલા એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ઓકે જેવી રીતે સી સી પ્લસ પ્લસ એ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતી એવી રીતે જાવા પણ એક શું છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓલમોસ્ટ આજે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર જે એપ્લિકેશન રન થાય છે એનું બેઝ જાવા છે એટલે આપણે એવું કહી શકીએ કે એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવવા માટેની જો શરૂઆત કરવી હોય તો જાવા પ્રોગ્રામિંગ એક સારી શરૂઆત છે રાઈટ પ્રોગ્રામિંગ બહુ બ્રોડ કન્સેપ્ટ છે જેને શીખવા માટે તમારે એટલીસ્ટ આઈટી ફિલ્ડના અંડર 3-5 વર્ષ આપવા પડે ઓકે ફ્રન્ટ એન્ડ બેક એન્ડ ડેટાબેઝ ઘણા બધા આવા કન્સેપ્ટ છે તો જાવા એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે બેક એન્ડ કન્સેપ્ટ છે આપણે સ્ટાર્ટ કરીશું આપણા બુક ઓરિએન્ટેડ પ્લસ જ્યાં એવો કન્સેપ્ટ લાગશે જે આઉટ ઓફ સિલેબસ છે તો હું તમારી સાથે થોડું ડિસ્કસ કરીશ અને તમને થોડું ગાઈડલાઇન્સ પણ આપીશ તો લેટ સ્ટાર્ટ આજથી આપણે જાવા પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 7 અને આમાંથી તમને પ્રેક્ટિકલ પૂછાય છે 30 માર્ક્સનું અને થિયરીમાં પણ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે ઓકે સો જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડેવલપ બાય સન માઇક્રો સિસ્ટમ ઓકે તો જાવા ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે એ ચેપ્ટર નંબર 6માં આપણે સમજી ગયેલા જેમાં આપણે દરેક વસ્તુ પોલિમોર્ફિઝમ શું છે કન્સ્ટ્રક્ટર આવશે આગળ તે કન્સ્ટ્રક્ટર શું છે ક્લાસ કોને કહેવાય ઓબ્જેક્ટ કોને કહેવાય એ દરેક વસ્તુ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નામના જે 6 નંબરનું ચેપ્ટર હતું એમાં શીખી ગયેલા સો જાવા ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડેવલપ બાય સન માઇક્રો સિસ્ટમ ઓકે સો જાવા સ્ક્રિપ્ટ અને જાવા બંને અલગ વસ્તુ છે જાવા સ્ક્રિપ્ટ ઇઝ અ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ઓકે જાવા સ્ક્રિપ્ટ ઇઝ અ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ વેર જાવા ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ બંને ડિફરન્ટ વસ્તુ છે ખાલી કોમન અંડર જાવા વર્ડ આવે છે કેવી રીતે ડિફરન્સ છે હું તમને કહી શકું કે જેવી રીતે એપલ અને પાઇનેપલ ભલે એપલનો પેલો વર્ડ પાઇનેપલમાં આવે છે પણ બંને અલગ ફ્રૂટ છે એવી રીતે જાવા સ્ક્રિપ્ટ અને જાવા બોથ આર ડિફરન્ટ લેંગ્વેજ રાઈટ અચ્છા જાવા સ્ક્રિપ્ટ ઇઝ ડેવલપ બાય વિચ નેટસ્કેપ કંપની ઓકે એન્ડ જાવા ઇઝ ડેવલપ બાય સન માઇક્રો સિસ્ટમ માઇક્રો સિસ્ટમ એક્ઝામમાં ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે માઇક્રો સિસ્ટમ અને માઇક્રોસોફ્ટ તો બેઝિકલી સન માઇક્રો સિસ્ટમ્સ છે ઓકે તો માઇક્રો સિસ્ટમ રિમેમ્બર ધેટ રાઈટ ચાલો અ કંપની બેસ્ટ નોન ફોર હાઈ એન્ડ યુનિક્સ વર્ક સ્ટેશન તો બેઝિકલી આ કંપની યુનિક્સ બેક્સ યુનિક્સ સર્વર ને એના રિલેટેડ કામ કરતી છે મોડેલ્ડ આફ્ટર સી પ્લસ પ્લસ ધ જાવા લેંગ્વેજ વોઝ ડિઝાઇન ટુ બી સ્મોલ સિમ્પલ એન્ડ પોર્ટેબલ એક્રોસ પ્લેટફોર્મ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ બોથ ધ સોર્સ કોડ એન્ડ ધ બાઇનરી લેવલ ઓકે તો સી પ્લસ પ્લસ ઇન્ટરનેટ કનેક્શનના કઈ પ્રોબ્લેમ આવ્યા છે અત્યારે મારો વોઇસ અને સ્ક્રીન બરાબર દેખાય છે સે યસ ઓર નો ઓકે નાઉ સ્ક્રીન ઇઝ વિઝિબલ ઓકે એવરીથિંગ ઇઝ કન્ફર્મ કમ્પ્લીટ ને સ્ક્રીન હવે દેખાય છે ને પ્રિટ યસ ઓકે તો તમને પાછું એક વાર કવર અપ કરવું પડે સો ઓકે ચેપ્ટર નંબર 7 જાવા રાઈટ હા તો બેઝિકલી સી પ્લસ પ્લસ પછી ડેવલપ થયેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓકે જેનો મેઇન ઇન્ટેન્સિવ શું હતો
तो जावा प्रोग्रामिंग नो मेन इंटेंसिव आपने कही सके के इस स्मॉल सिंपल अने पोर्टेबल प्लेटफॉर्म माटे बनावामां आवेली. सो व्हाट इज पोर्टेबल? फर्स्ट ऑफ ऑल तो पोर्टेबल शब्द तमे सांभळो हशे नंबर पोर्टेबिलिटी. डेट मीन्स तो नंबर पोर्टेबिलिटी मीन्स आपणे एवुं कही सके के सर मारो तमारो वोडाफोन नो जे नंबर छे तमने हवे वोडाफोन नी कंपनी माथी जियो कंपनी मां आवुं होय अथवा एरटेल नी कंपनी मां जवुं होय तो तमारो नंबर तो एज रहेशे પણ તમારો સિમ કાર્ડ ચેન્જ થઈ જશે અને બીજી કંપનીનો સિમ કાર્ડ આવી જશે તમારો નંબર તો એનો એ જ રહેશે. તો આને શું કહેવાય? નંબર પોર્ટેબિલિટી, રાઈટ? એવી રીતે જાવા પોર્ટેબલ લેંગ્વેજ છે. એનો મતલબ શું થયો? તો હું પ્રોગ્રામિંગ કરું છું અત્યારે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમના અંદર. ઓકે, હવે મારો પ્રોગ્રામ મને મારા ફ્રેન્ડને આપવો છે અને મારો ફ્રેન્ડ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે વિન્ડોઝ 7. તો જાવા પ્રોગ્રામિંગ એવી છે તો વિન્ડોઝ 7 માં પણ રન થશે અને વિન્ડોઝ 10 માં પણ રન થશે. તો આ કેવી કહેવાય? પોર્ટેબલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, રાઈટ? એટલે જાવા કેવી છે? પોર્ટેબલ, રાઈટ? બોથ એટ ધ સોર્સ એન્ડ લાઇબ્રેરી. એટલે સોર્સ કોડ બી પોર્ટેબલ છે અને એની લાઇબ્રેરી પણ પોર્ટેબલ છે. આ ચેપ્ટરમાં આપણે જાવા વિશે શીખીશું અને જાવાના રિલેટેડ અને સી પ્રોગ્રામિંગના રિલેટેડ ડિસ્કશન્સ કરીશું. તો અગેન ઇન્ટ્રોડક્શન ઓફ જાવા, ઇન્ટ્રોડક્શન ટુ જાવા આપણે જોઈ લઈએ. જાવા લેંગ્વેજ વોઝ ડેવલપ બાય માઇક્રો સિસ્ટમ, સન માઇક્રો સિસ્ટમ, 1991. યર યાદ રાખજો, 1991. જાવા ઇઝ અ સ્મોલ, ફાસ્ટ, efficient and easy portable to wide range of hardware device, right? એટલે hardware device ના અંદર સૌથી વધારે યુઝ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે, આપણા જે router હોય, આપણા ઘરના internet ના wifi ના જે router છે, એ router ની જે programming language set કરેલી છે, networking છે, એના basis ના અંદર પણ java છે. Okay, it is a considered as a one of the ideal language for distributing executable program via the world wide web. એટલે internet પર સૌથી વધારે distribute થતી programming language માની એક જાવા છે. ઓકે, એન્ડ ઓલસો જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એટલે નાના નાના કામ કરવા માટે બી આપણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરીએ છે. ઓકે, તો ધેટ આર ઇઝીલી યુઝેબલ એન્ડ પોર્ટેબલ અક્રોસ ડિફરન્ટ પ્લેટફોર્મ. અત્યારે તમને મેં કીધું પોર્ટેબલ શબ્દનો મિનિંગ શું થાય. તો પોર્ટેબલ શબ્દનો મિનિંગ થાય એક ઓપરેટિંગ સિસ્ટમનો પ્રોગ્રામ બીજી ઓપરેટિંગ સિસ્ટમમાં ઇઝીલી એક્ઝિક્યુટ થઈ જવો જોઈએ. ઇટ ઇઝ કોલ્ડ પોર્ટેબલ. તો જાવા ઇઝ અ પોર્ટેબલ લેંગ્વેજ. તો બેઝિકલી પહેલા પેરેગ્રાફમાં ઇન્ટ્રોડક્શન ટુ જાવાના અંદર બે પોઈન્ટ તમારે યાદ રાખવાના કે સન માઇક્રો સિસ્ટમે ડેવલપ કરેલી 1991ના અંદર અને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓકે, નાવ વી મૂવ ઓન સેકન્ડ પેરેગ્રાફ. જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એન્ડ હિયર ઇટ ઇઝ ડિફર ફ્રોમ સી. સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ હતું ને, એ હતું પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એટલે એના અંદર આપણે ફંક્શન બનાવતા હતા અને બધા કામ કરતા હતા. જ્યારે જાવા ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, એટલે બંને કેવું છે? ડિફરન્ટ છે, રાઈટ? યુઝિંગ જાવા વી કેન ટેક ફૂલ એડવાન્ટેજ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મેથોલોજી એન્ડ કેપેસિટી ઓફ ક્રિએટિંગ ફ્લેક્સિબલ, મોડ્યુલર એન્ડ રીયુઝેબલ કોડ. એટલે બેઝિકલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ જે છે એના શું ફાયદા છે? તો એ ફ્લેક્સિબલ છે, મોડ્યુલર છે અને રીયુઝેબલ છે. ઓકે, આ ત્રણે ત્રણ વસ્તુ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો એટલે હું તમને સમજાવીશ. ફ્લેક્સિબલ કોડ કોને કહેવાય, મોડ્યુલર કોડ કોને કહેવાય અને કોડને રીયુઝેબલ આપણે કેવી રીતે કરી શકીએ. ઓકે, બેઝિકલી રીયુઝેબલ એટલે ઇનહેરિટન્સનો કન્સેપ્ટ અને મોડ્યુલર એટલે તમે જે ફંક્શન બનાવશો એને મોડ્યુલર કહેવાય, રાઈટ? આગળ જ્યારે હું તમને પ્રેક્ટિકલી પણ સમજાવીશ તો એમાં તમને આ વસ્તુ સમજાવીશ, રાઈટ? ઇટ્સ ઇન્ક્લુડ અ સેટ ઓફ ક્લાસ લાઇબ્રેરી ડેટ પ્રોવાઈડ બેઝિક ડેટા ટાઈપ, સિસ્ટમ ઇનપુટ એન્ડ આઉટપુટ કેપેસિટી એન્ડ અધર યુટિલિટી ફંક્શન્સ. એટલે જાવા પ્રોગ્રામિંગના અંદર કઈ કઈ ફેસિલિટી આપે છે? તો બેઝિક ડેટા ટાઈપ, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, આ બધી ડેટા ટાઈપ છે. આગળ ડેટા ટાઈપનો આખો કન્સેપ્ટ છે. ઇનપુટ આઉટપુટ કેપેસિટી, એટલે આપણે યુઝર પાસેથી ઇનપુટ લેવું હોય તો એ પણ લઈ શકીએ અને યુઝરને આઉટપુટ આપવું હોય તો એ આઉટપુટ પણ આપી શકીએ અને અધર યુટિલિટી ફંક્શન્સની પ્રોવાઈડ કરે છે. ધીઝ બેઝિક ક્લાસ આર ધ પાર્ટ ઓફ JDK, Java Development Kit. એટલે આ જે ડેવલપિંગ આપણને પ્રોવાઈડ કરે છે એ કેના અંદર પ્રોવાઈડ કરે છે? તો એ છે જાવા ડેવલપમેન્ટ કિટ, જેનું ફૂલ ફોર્મ છે JDK, જેને શોર્ટ નેમ છે, અને જેનું ફૂલ ફોર્મ છે જાવા ડેવલપમેન્ટ કિટ. એક્ઝામમાં ઘણી વાર પૂછાય JDK નું ફૂલ ફોર્મ, તો એ છે જાવા ડેવલપમેન્ટ કિટ. ઓકે, જાવા ડેવલપમેન્ટ કિટ હેઝ અ ક્લાસ ટુ સપોર્ટ નેટવર્કિંગ, કોમન ઇન્ટરનેટ પ્રોટોકોલ એન્ડ યુઝર ઇન્ટરફેસ ટૂલ કિટ ફંક્શન્સ. એટલે JDKના અંદર કયા કયા ક્લાસ છે? તો નેટવર્કિંગના રિલેટેડ ક્લાસીસ છે, ઇન્ટરનેટ પ્રોટોકોલના રિલેટેડ ક્લાસીસ છે અને યુઝર ઇન્ટરફેસ ટૂલ કિટના ફંક્શન પ્રોવાઈડ કરે છે. બિકોઝ ધીસ ક્લાસ લાઇબ્રેરી આર રિટન ઇન જાવા, દે આર પોર્ટેબલ અક્રોસ પ્લેટફોર્મ એઝ ઓલ જાવા એપ્લિકેશન આર. જાવાની એપ્લિકેશન ક્યાં ક્યાં આવી શકે? તો સિમ્પલી તમે જે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો
एंड्रॉइड ना अंदर जे भी एप्लिकेशन छे एनो मेन बेस तो जावा प्रोग्रामिंग छे। जेवी रीते के तमे कही शको व्हाट्सएप फेसबुक इंस्टाग्राम जे भी एप्लिकेशन तमे वापरो छो तो ए एप्लिकेशन ना अंदर यूजर इंटरफेस भी आवे नेटवर्किंग पण आवे इंटरनेट प्रोटोकॉल पण आवे तो ए डेवलप कोए करेलू छे ए डेवलप करेलू छे जेडीके जेनु फुल फॉर्म छे जावा डेवलपमेंट किट राइट। तो अहीं सेकंड पेरेग्राफ में भी बेसिकली तमारे आटलू याद राखवानुं। હવે સૌથી પહેલા તમે અહીંયા ડાયાગ્રામ જો ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો જાવા સોર્સ પહેલા તમને સોર્સ કોડ બતાવે બીજું આવે જાવા કમ્પાઇલર ઓકે સેકન્ડ શું છે કમ્પાઇલર ત્રીજું આવે જાવા બાઇટ કોડ અને એના પ્રમાણે અલગ અલગ આવે છે જાવા ઇન્ટરપ્રિટર ફોર લિનક્સ જાવા ઇન્ટરપ્રિટર ફોર વિન્ડોઝ અને જાવા ઇન્ટરપ્રિટર ફોર મેક તો આ લિનક્સ વિન્ડોઝ અને મેક એક ઓપરેટિંગ સિસ્ટમ છે ઓકે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જેને તમે ઉબુન્ટુ રેડ હેટ આ બધાના સબ કેટેગરીમાં ડિવાઈડ કરી શકો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ 7 વિન્ડોઝ 8 વિન્ડોઝ 10 આ બધા ઓપરેટિંગ સિસ્ટમ છે એના સબ ને મેક ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એપલ કંપનીના જેટલા બી ઓપરેટિંગ સિસ્ટમ આવે કઈ છે મેક ઓએસ તો આ ડાયાગ્રામને હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું સપોઝ મારો એક જાવા સોર્સ કોડ છે અચ્છા સોર્સ કોડ એટલે આપણે જે કોડ લખીએ ને તે તો ક્લાસ ડેમો public static void main string args system.out.println hello that's it આ જાવા પ્રોગ્રામિંગ નો તમારો પહેલો પ્રોગ્રામ્સ છે જેને હું તમને લાઈન બાય લાઈન સમજાવું છું પહેલો રૂલ્સ હંમેશા પ્રોગ્રામ ની શરૂઆત ક્લાસ થી થાય ક્લાસ કીવર્ડ છે અને અહીંયા ક્લાસ નું નામ શું આપેલું છે ડેમો તો મારે આ પ્રોગ્રામ ને કયા નામથી સેવ કરવાનું ડેમો ડોટ જાવા કયા નામથી ડેમો ડોટ જાવા સપોઝ મારા ક્લાસ નું નામ હતું p1 તો મારે આ પ્રોગ્રામ ને p1 ડોટ જાવા થી સેવ કરવું પડે તો આ પહેલો રૂલ્સ તમને ખબર પડી કે સેકન્ડ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરો અને આ કર્લી બ્રેકેટ ને ક્લોઝ કરો જેનાથી ખબર પડે કે અહીંયા ક્લાસ સ્ટાર્ટ કરે છે અને અહીંયા આપણો ક્લાસ ઓવર થાય છે થર્ડ લાઈન હંમેશા આવશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેન અને એના રાઉન્ડ બ્રેકેટ માં સ્ટ્રીંગ args આ સ્ક્વેર બ્રેકેટ તમે અહીંયા પણ લખી શકો અથવા તમારે અહીંયા લખવું હોય તો પણ લખી શકો ઓકે એ સ્ક્વેર બ્રેકેટ એટલે એરે છે આગળ એરે નો ભી આખો ચેપ્ટર છે જ્યાં તમને એરે શું છે સમજાવીશ તો બેસિકલી નોર્મલ ફ્લો માં લોકો સ્ટ્રીંગ args અને આવી રીતે સ્ક્વેર બ્રેકેટ માં લખતા હોય છે વોઇડ મેન એક મેથડ છે કોઈ ભી પ્રોગ્રામિંગ નું લોજિક તમે લખો તો એની મેથડ બનાવવી જરૂરી છે તો મેઇન એના નામ પ્રમાણે છે આ મેઇન મેથડ છે રાઈટ અને આ કર્લી બ્રેકેટ વોઇડ મેન ના છે હવે ફાઇનલી કઈ પણ પ્રિન્ટ કરાવવું હોય તો એના માટે લખવું પડે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન અહીંયા મેં લખ્યું છે હેલો એટલે મારા પ્રોગ્રામનું આઉટપુટ આવશે મારા પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે હેલો સપોઝ અહીંયા હું લખતે હાઉ આર યુ તો મારા પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે હાઉ આર યુ બેઝિકલી તમારે સ્કાઇટ નામના એડિટરનો યુઝ કરવાનો છે તો હવે પછી હવે આપણો જ્યારે લેક્ચર આવશે ત્યારે સ્કાઇટ એડિટર શું છે કેવી રીતે ડાઉનલોડ કરવાનો એમાં કેવી રીતે જાવા પ્રોગ્રામને રન કરવાના કમ્પાઇલ કરવાનો એ હું તમને પ્રેક્ટિકલી આખો ફ્લો સમજાવીશ અને તમારે દરેક જે પ્રોગ્રામ છે એ બુકમાં લખવાની હેબિટ રાખવાની છે એટલે તમારે હવે નેક્સ્ટ લેક્ચરથી જેટલા બી પ્રેક્ટિકલ કરાવો એ બુકમાં લખવાના છે અને તમારે મને લેક્ચર પછી એનો સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો છે એનો ફોટો ક્લિક કરીને તમારે મને મોકલવાનો છે ઓકે તો બેઝિકલી અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણો જાવાનો એક પહેલો પ્રોગ્રામ છે જે આખું ઇંગ્લિશ ટાઈપ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં છે કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં છે ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજ રાઈટ બટ કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ ઓનલી 0101 ઇટ ઇઝ કોલ્ડ બાઇનરી લેંગ્વેજ રાઈટ તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મને ઇંગ્લિશ લેંગ્વેજ આવડે છે અને તમને હિન્દી લેંગ્વેજ આવડે છે હવે આપણા બંને વચ્ચે જો કોમ્યુનિકેશન કરાવવું હોય તો આપણે શું કરીશું એક ઇન્ટરમીડિયેટ અથવા એક ટ્રાન્સલેટરને રાખીશું વચ્ચે તો એવી રીતે જાવાનો જે મારો પ્રોગ્રામ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં છે મારે એને કન્વર્ટ કરવું પડે આ કન્વર્ટ કરવાનું કામ છે કમ્પાઇલરનું શું નામ છે એનું કમ્પાઇલર તો જો અહીંયા ડાયાગ્રામમાં તમે જોઈ શકો સૌથી ફર્સ્ટમાં આવી જાય જાવા સોર્સ કોડ ઓકે તો આપણે જે કોડ લખીએ જાવા સોર્સ કોડ થઈ ગયો આ આપણો શું થઈ ગયો સોર્સ કોડ રાઈટ સેકન્ડ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો સેકન્ડ શું છે જાવા કમ્પાઇલર કમ્પાઇલરનું કામ શું તો કમ્પાઇલરનું કામ
इंग्लिश में जो प्रोग्राम तमे लख्यो छे इंग्लिश टाइप लैंग्वेज में एने कम्प्यूटर नी भाषा में कन्वर्ट करवा माटे जावा कम्पाइलर आवे तो सेकंड कोण आवशे जावा कम्पाइलर राइट हवे थर्ड आवशे बाइट कोड सो व्हाट इज बाइट कोड तो हूँ तमने कहूँ के भाई विंडोज होय ने तो विंडोज माटे बाइट कोड नो फॉर्मेट अलग होय अने लिनक्स होय अथवा उबंटू होय तो एना माटे नो बाइट कोड अलग होय ओके अने पछी फाइनली मैक होय तो एनो बाइट कोड अलग होय ओके एटले हुं तमने एवुं कही शकुं के चलो बने गुजराती में तो कन्वर्ट करी आप्युं पण पाछा गुजराती में भी सब लैंग्वेजिस पड़े भाई कच्छी गुजराती सूरती गुजराती तो कई टाइप नी गुजराती छे ए डिपेन्ड करे छे कई टाइप नी ऑपरेटिंग सीस्टम छे तो अहींया तमे कन्वर्ट तो करी दीधुं पण हवे ऑपरेटिंग सीस्टम पर भी तो ध्यान आपवानुं ने लिनक्स टाइप नुं छे विंडोज टाइप नुं छे के मेक टाइप नुं छे एटले जो तमे डायग्राम मां जोई शको छो बाइट कोड कनेक्ट थाय छे अलग अलग ऑपरेटिंग सीस्टम साथे जावा इंटरप्रीटर फॉर लिनक्स जावा इंटरप्रीटर फॉर विंडो एंड जावा इंटरप्रीटर फॉर मेक हवे अहींया बे शब्द आवे एक आवे कम्पाइलर अने एक आवे इंटरप्रीटर तो कम्पाइलर शू छे अने इंटरप्रीटर शू छे ए पण हुं तमने समझाई दू कम्पाइलर नो मीन थाय आखे आखो प्रोग्राम एक ज साथे ए एक्झिक्यूट करीने कम्पाइल करी ले ओके અને જે ભી એરર જો આવતી હોય તો એ એરર આપણને કે આખે આખો પ્રોગ્રામ શું કરે એક જ સાથે કમ્પાઈલ કરી લે એક જ સાથે કન્વર્ટ કરી લે ઓકે જ્યારે ઇન્ટરપ્રીટર લાઇન બાય લાઇન કરે પહેલી લાઇન જો કોઈ એરર હોય તો આપે નહીં હોય તો બીજી લાઇન જો કોઈ એરર આપે તો આપણને કે ભાઈ અહીંયા એરર છે નહીં હોય તો ત્રીજી લાઇન એવી રીતે વન બાય વન આખી લાઇન કોડ કરે તો બેઝિકલી કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ક્યાં તો કમ્પાઈલ હોય ક્યાં તો ઇન્ટરપ્રીટર હોય પણ જાવા કમ્પાઈલ પણ છે અને ઇન્ટરપ્રીટર પણ છે तो बेसिकली डायग्राम में तमने समझ पड़ी गई हे तो तमने थियरी में इजीली समझ पड़शे ओके तो अहीं आवी जाओ जावा इज अ प्लेटफॉर्म इंडिपेन्डंट एट बोथ सोर्स एंड लाइब्रेरी लेवल सोर्स लेवल पर तो इंडिपेन्डंट है ज पण लाइब्रेरी लेवल पर भी इंडिपेन्डंट है एटले आ कोड जो तमे लखो छो ए उबंटू में पण लखी सको विंडोज सेवन में भी लखी सको विंडोज टेन में पण लखी सको एटले एटलो पोर्टेबल छे ज પણ એની સાથે જે કમ્પાઈલ થાય છે ને જે નવું ફોર્મેટ બનાવે છે એ ફોર્મેટ બી કેવું છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ રાઈટ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ ઇઝ અ પ્રોગ્રામિંગ કેપેબિલિટી ઓફ બીંગ મૂવ ઇઝીલી ફ્રોમ વન કમ્પ્યુટર સિસ્ટમ ટુ અનધર જે મેં તમને ક્યાંનો સમજાવું છું કે એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં આપણે કન્વર્ટ થવું હોય તો એના માટેનો કયો વર્ડ છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ ઓકે એટ ધ સોર્સ લેવલ જાવાસ પ્રાઇમરી ડેટા ટાઈપ હેવ કન્સિસ્ટન્ટ સાઇઝ અક્રોસ ઓલ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ એટલે જાવાની જે અમુક સાઇઝ આવે છે અલગ અલગ depend karti hoy okay at binary level platform independence is possible due to byte code interpreter main tumne kidu na byte code na lide java interpreter possible thayu che the designer of java chose to use a combination of compilation and interpretation main tumne kidu java compile bhi che ane interpreter pan che right to basically a diagram na basis par j next aapko je aaj no chello topic che te aave che programs written in java are compiled into machine language for કમ્પ્યુટર ધેટ ડઝ નોટ રિયલી એક્ઝિસ્ટ એટલે એવું કહે છે આ લોકો કે આપણે જે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ ને એ કંઈ આવી લેંગ્વેજમાં કન્વર્ટ થઈ જાય 0100101100 અને ક્યાં સ્ટોર કરે ખબર જેવીએમમાં જેને કહેવાય જાવા વર્ચ્યુઅલ મશીન વર્ચ્યુઅલ વર્લ્ડનો મતલબ શું થાય જે રિયલમાં એક્ઝિસ્ટ નથી આપણને એવી ફિલિંગ અપાવે વર્ચ્યુઅલ ગેમ આવે તમે વર્ચ્યુઅલ ગ્લાસ પહેરી લો વર્ચ્યુઅલ રિયાલિટી તો તમને એવું લાગે બધા ઓબ્જેક્ટ તમારી સામે છે તો અહીંયા પણ આ કોડ તમે રન કરાવી દો તો એનું આઉટપુટ કંઈક આવા ફોર્મેટમાં આવે જે ક્યાં સ્ટોર થાય જેવીએમ ના અંદર જેને શું કહેવાય જાવા વર્ચ્યુઅલ મશીન તો આ પેરેગ્રાફમાં જો પ્રોગ્રામ્સ રિટન ઇન જાવા આર કમ્પાઇલ ઇન ટુ મશીન લેંગ્વેજ ફોર અ કમ્પ્યુટર ધેટ ડઝ નોટ રિયલી એક્ઝિસ્ટ તો જાવાનો પ્રોગ્રામ અમુક મશીન લેંગ્વેજમાં કન્વર્ટ થાય એવાને એવા કમ્પ્યુટરમાં સ્ટોર થાય જે કમ્પ્યુટર કોઈ દિવસ એક્ઝિસ્ટ જ નથી કરતું સો This so-called virtual computer known and એને શું કહેવાય JVM Java Virtual Machine The machine language for the Java Virtual Machine is called Java Bytecode એટલે જે JVM છે એને શું કહેવાશે Bytecode Different Java Bytecode interpreter is needed for each type of computer એટલે તમે ડાયાગ્રામમાં મેં તમને સમજાવ્યું કે Linux type નું હોય તો અલગ bytecode ની જરૂર પડે Windows type નું હોય તો અલગ bytecode ની જરૂર પડે અને Mac type નું હોય તો અલગ bytecode ની જરૂર પડે એટલે તમને આ સ્ટેટમેન્ટમાં શું કહે છે Different Java bytecode interpreter is needed for each type of computer. Java binary files are actually in a form of called bytecode that is not specified to any one processor of any operating system.
એટલે આ જે કન્વર્ટ થાય કોઈ એક જ ઓપરેટિંગ સિસ્ટમ માટે નથી, ત્રણે ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. તો ઓનલી ડિસએડવાન્ટેજ ઓફ યુઝિંગ બાઇટ કોડ ઇઝ ઇટ ઇઝ સ્લો એક્ઝિક્યુશન સ્પીડ. આ બાઇટ કોડનો એક જ ડિસએડવાન્ટેજ છે કે એની એક્ઝિક્યુશન સ્પીડ કેવી છે, સ્લો છે. ઓકે, એટલે ઘણી વાર તમે જોજો એન્ડ્રોઇડ ટાઈપ ઓપરેટિંગ સિસ્ટમ અને મેક ટાઈપ ઓપરેટિંગ સિસ્ટમના અંડર મેકની એપ્લિકેશન ફાસ્ટ હોય અને એન્ડ્રોઇડની એપ્લિકેશન થોડી સ્લો હોય. ઓકે, there are a tool available tool to convert java bytecode into native code. Native code is faster to execute, but then it is not remain machine independent, right? So basically ajna lecture mate atlu ch tamne koi pan confusion hoy koi topic ma nahi samajh padi hoy to tame mane comment ma puchi sako cho. apro chapter number 7 start thayu jema apne java no introduction lida ane java develop koi kari ena keva flow ma jay che te che. હવેથી આપણે હવે જાવાનો એપ્લિકેશન એટલે કે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. એક ડમી પ્રોગ્રામ તો મેં તમને આજે સમજાવી દીધો છે. આ પ્રોગ્રામને હવે પ્રેક્ટિકલી આપણે જે સ્કાઇટ નામના એડિટરનો યુઝ કરવાના છે એના અંડર કેવી રીતે કમ્પાઇલ કરીશું અને રન કરીશું એ આપણે હવે અપકમિંગ લેક્ચરમાં શીખીશું. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો, હું તમને અનમ્યુટ કરું છું.